विद्यार्थी मित्रों, सिंह अने हरण ए घासना मैदान माटे अनुकूलन साधे छे, अनुकूलन सरावता प्राणीओ छे। एटले के घासना मैदानों में हरण अने सिंह जेवा प्राणीओ जोवा मळे छे, कारण के सिंह ने पोतानो कलर घासना मैदान जेवो ज होय छे, जेथी ते तेना कारणे आसानी थी छुपाई सके छे। तेमज तेनी आँखों चेहरा पर सामेनी दिशा में ज होवाथी ते दूर दूर सुधी तेना शिकारीओने पकड़वा माटे तेनी नजर ने पहोंचाड़ी सके छे। तेज रीते हरण पण घासना मैदानों में रहेवा लायक अनुकूलन धरावे छे, कारण के तेना पग भी लांबा होय छे, तेमज तेनी झड़प एटली सरळताथी होय छे, तेनी झड़प एटली बधी होय छे के ते सरळताथी शिकारीओथी तेनो शिकार ना करी सके, ते माटे ते दौड़ी सके छे। तेमज तेना कान पण लांबा होय छे, एटले के तेने पकड़वा माटे जो कोई शिकारी आयो होय तो ते तरत ज तेना हलनचलन परथी ते सांभळी सके छे। तेनी माथानी बाजू में रहेली आँखों होय छे, जेम सिंहने वच्चोवच होय छे, तेज रीते हरणने सेज त्रासना भागमां एटले के बाजूबाजूना भागमां आँखों होय छे, जेना कारणे ते बधी आजूबाजूनी दिशाओमांथी तेने शिकार माटे कोई આવતું હોય તો તેને ઓળખવામાં તરત જ મદદ મળી રહે છે। આમ હરણ અને સિંહ બંને ઘાસના મેદાનમાં અનુકૂલન ધરાવતા પ્રાણીઓ છે કે હરણ સિંહ કે અન્ય પ્રાણી કે વનસ્પતિની આવી બીજી ઘણી રચનાઓ હોય છે જે તેમને નિવાસસ્થાનમાં ટકી રહેવા માટે મદદરૂપ થાય છે। આ રીતે આમ આપણે ભૂજમીન વિસ્તારની અંદર આપણે જોઈ ગયા કે રણમાં રહેતા પ્રાણીઓ, પર્વતીય પ્રદેશમાં રહેતા સજીવો તેમજ ઘાસના મેદાનમાં રહેતા સજીવો વિશે આપણે માહિતી મેળવી। હવે આપણે કેટલાક જલીય નિવાસસ્થાનો વિશે સમજીએ, એટલે કે જલીય નિવાસસ્થાનોની અંદર સમુદ્ર, નદી, તળાવ। તો સૌ પ્રથમ આપણે સમુદ્રો વિશે સમજીએ, તો સમુદ્રોમાં સૌથી પ્રથમ માછલી આપણને યાદ આવી જાય, કારણ કે માછલી દરિયામાં જીવવા માટે કઈ રીતે અનુકૂલિત છે તે બાબતે આપણે ચર્ચા કરી છે। કારણ કે માછલીને ઝાલરો પણ હોય છે, તે તેના દ્વારા તે પાણીમાં આસાનીથી હલનચલન કરી શકે છે। ઘણા બધા દરિયાઈ જીવો પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે તે માટે તેમની રચના ધારારેખીય રચના ધરાવે છે। ધારારેખીય રચનામાં પેટનો વિશાળ ભાગ હોવાથી તે દરિયાની અંદરનું પાણી સરળતાથી સમાઈ શકે છે। કેટલાક દરિયાઈ પ્રાણીઓ જેવા કે સ્ક્વિડ, એક મૃદુકાય પ્રાણી જે 8 પગ અને 2 સ્પર્શકો ધરાવે છે, અને ઓક્ટોપસના શરીર ધારારેખીય હોતા નથી, તેઓ દરિયાના તળિયે રહે છે। જેના શરીર ધારારેખીય હોય તે દરિયાના પાણીમાં આસાનીથી ફરી શકે છે, પરંતુ ઓક્ટોપસ દરિયાના છેક નીચેના ભાગમાં હોય છે, કારણ કે તેની પાસે ધારારેખીય રચના નથી। અને જે શિકાર ઓક્ટોપસ દરિયાના તળિયે રહે છે અને જે શિકાર તેમના તરફ ગતિ કરે છે તેને તે પકડી લે છે અને આ દ્વારા તે પોતાનો ખોરાક લે છે। જ્યારે તેઓ પાણીમાં હલનચલન કરે ત્યારે તેમના શરીરને ધારારેખીય કરી દે છે। આ પ્રાણીઓમાં પાણીમાં ઓગળેલા ઓક્સિજન વાપરવા માટે ચૂઈ હોય છે, કારણ કે કોઈપણ સજીવને જીવન જીવવા માટે ઓક્સિજનની જરૂર તો પડે જ છે, પરંતુ માછ આ રીતે ઓક્ટોપસને ઓક્સિજન પાણીમાં ઓગળેલો ઓક્સિજન લેવા માટે ચૂઈ હોય છે, તે દરિયાના તળિયે રહે છે અને જે તેમના તરફ ગતિ કરે તેનો તે પાણી ઊંડે સુધી તેનો તે શિકાર કરી લે છે, અને જ્યારે પાણીમાં હલનચલન કરવાનું હોય ત્યારે પોતાના જ શરીરને તે ધારારેખીય બનાવી દે છે। ડોલ્ફિન અને વ્હીલ જેવા કેટલાક દરિયાઈ જીવોને ચૂઈ હોતી નથી, તો તેઓ શ્વાસ કેવી રીતે લે છે, એટલે કે પાણીમાંથી ઓક્સિજન કેવી રીતે લે છે, તો તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો જે તેમના આમ ડોલ્ફિન અને વેલને ચૂઈ હોતી નથી,
તેથી તે તેના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા જે બે શ્વસન છિદ્રો હોય છે તેના દ્વારા હવા અંદર લે છે અને તેના વડે તેઓ જ્યારે પાણીની સપાટી નજીક તરતા હોય ત્યારે શ્વાસ દ્વારા હવા અંદર લે છે। તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીમાં અંદર રહી શકે છે। હવા શ્વાસમાં લેવા માટે તેઓ સમયાંતરે સપાટીની બહાર આવે છે। શું તમે ડોલ્ફિનની આ રસપ્રદ પ્રવૃત્તિને ટેલિવિઝનના કાર્યક્રમમાં કે સમુદ્રી જીવન પરની કોઈ ફિલ્મમાં જોઈ છે? ઘણી વખત ટીવીમાં જ્યારે પ્રાણીઓ અંગેની કોઈ ફિલ્મ આવતી હોય તો તેની અંદર ડોલ્ફિન અને વ્હેલ જેવા પ્રાણીઓ જોવા મળે છે। તે દરિયામાં રહેતા પ્રાણીઓ છે, પરંતુ તેઓ શ્વાસ લેવા માટે તેમને પાણીની અંદરથી શ્વાસ લેવાતો નથી। તે લોકોને શ્વાસ લેવા માટે બહાર આવવું જ પડે છે। તેમના ઉપરના ભાગમાં બે શ્વસન છિદ્રો આવેલા હોય છે, જે માથાના ઉપરના ભાગે છે અને તેના દ્વારા તે શ્વાસ લેવા માટે, હવા લેવા માટે તેઓ વારંવાર પાણીની સપાટી પર આવે છે અને ઊંચો જમ્પ મારીને બહારની હવા લઈને પાછા અંદર જતા રહે છે। તળાવો અને સરોવરો, શું તમે ક્યારેય તળાવ, સરોવર, નદી કે નાળામાં પણ વનસ્પતિ ઉગેલી જોઈ છે? આગળ આપણે સમજી ગયા સમુદ્ર વિશે, તો સમુદ્રમાં માછલીઓ, ડોલ્ફિન અને વ્હેલ તેમજ ઓક્ટોપસ જોવા મળે છે। હવે આપણે તળાવો અને સરોવર વિશે સમજીએ, તો તેની અંદર આપણે કોઈ વનસ્પતિ જોઈ છે? જો શક્ય હોય તો નજીકના તળાવની મુલાકાત પર જાઓ અને તેમાં જોવા મળતી વનસ્પતિનું અવલોકન કરો। આ વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણો કઈ રીતે ગોઠવાયેલા છે તેનું અવલોકન કરો। તળાવ અને સરોવરમાં પણ વનસ્પતિ આપમેળે ઉગતી વનસ્પતિ હોય છે। કેટલીક વનસ્પતિઓના મૂળ પાણીની નીચેની માટીમાં ચોંટેલા હોય છે, જે આકૃતિ 9.9માં છે। જેમ ભૂનિવાસીય વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો, આ રીતે દરિયાઈ વનસ્પતિ હોય છે। કેટલીક જલીય વનસ્પતિઓ પાણી પર પણ તરતી હોય છે અને કેટલીક પાણીના અંદરના ભાગમાં પણ જોવા મળે છે। કેટલીક જલીય વનસ્પતિઓ પાણી પર તરે છે, તો કેટલીક વનસ્પતિઓના મૂળ તળિયે માટીમાં જકડાયેલા હોય છે, કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં ડૂબેલી હોય છે। આમ ત્રણ પ્રકારની હોય છે, કેટલીક પાણીમાં ડૂબેલી હોય છે, કેટલીકના મૂળ તળિયે ચોંટેલા હોય છે અને કેટલીક વનસ્પતિઓ પાણીની ઉપર તરે છે। ભૂનિવાસ સ્થાનમાં એટલે કે જમીન વિસ્તારમાં રહેતી વનસ્પતિના મૂળમાં જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો મેળવવા માટે મૂળનો અગત્યનો ભાગ હોય છે, એટલે કે મૂળ દ્વારા વનસ્પતિના અન્ય ભાગોને પાણી અને પોષક દ્રવ્યો પહોંચે છે। જ્યારે જલીય વનસ્પતિના મૂળ કદમાં નાના હોય છે અને તેમનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું હોય છે, કારણ કે પાણીનો ધોધ સતત વહેતો હોવાથી મૂળ દ્વારા જ વનસ્પતિને પકડી રાખવી પડે છે। આવી વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે। પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે, જ્યારે પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે। એ રીતે વનસ્પતિની અનુકૂળતા જે રીતની હોય છે, વનસ્પતિની ગોઠવણી જેવી રીતે હોય છે કે જે દજે પાણીની અંદર રહી શકે। કેટલીક જલીય વનસ્પતિઓમાં પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે। આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે। આમાંની કેટલીક વનસ્પતિના પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે, તે વહેતા પાણીમાં વળી શકે છે। આપણે ભૂવિસ્તાર, ભૂજમીન વિસ્તારવાળી જે વનસ્પતિ હોય તેના પ્રકાંડને થોડા જાડા હોય છે, જ્યારે પાણીમાં રહેતી વનસ્પતિના પર્ણો સાંકડા અને પાતળા હોય છે, કે જે ઘણી વખતે વહેતા પાણીની અંદર જોડે જોડે વળી પણ જાય છે અને ખૂબ જ પાતળા હોય તો પાણીની સાથે સાથે તણાઈ પણ જાય છે।
કેટલીક ડૂબેલી વનસ્પતિઓમાં પર્ણો એટલા વિભાજિત હોય છે કે પાણી તેને કાંઈ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે. એટલે કે જો અમુક વનસ્પતિ પાણીમાં ખૂબ જ રીતે ફેલાયેલી હોય તો ગમે તેટલું પાણી આવે છતાં તે વનસ્પતિને તણાઈ શકતી નથી, પરંતુ પાણી તેના ઉપરથી ચાલ્યું જાય છે. સામાન્ય રીતે પાણીની અંદર દેડકા જોવા મળે છે, દેડકા અને માછલીઓ. દેડકા સામાન્ય રીતે તળાવનો નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરે છે. દેડકાઓ તળાવના પાણી અને જમીન એમ બંને પર રહી શકે છે. તો દેડકા સામાન્ય રીતે પાણીમાં કોણ જોવા મળે વિદ્યાર્થી મિત્રો? તો દેડકા. દેડકાઓ તળાવના પાણી અને જમીન બંને પર રહી શકે છે. તેમની પાછળના પર એટલા પગ એટલા મજબૂત હોય છે જે તેમને કૂદકો મારવા માટે તથા તેના શિકારને પકડવામાં મદદ કરે છે. તેમને ઝાડ પર વાંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય તેવા પગ હોય છે જે તેમને તરવામાં મદદ કરે છે. આ રીતે પાણીની અંદર સામાન્ય રીતે દેડકો જોવા મળે છે, કારણ કે દેડકાને પાણી અને જમીન બંનેમાં રહી શકે છે. તેની પાછળના પગ મજબૂત હોય છે જેથી તે કૂદકો મારી શકે અને તેનો જે નાનો નાના કીટાણુઓનો શિકાર હોય છે તેને તે સરળતાથી પકડી શકે. તેની આંગળીઓની વચ્ચે ચામડી જોડાયેલી હોય છે જે તેને તરવામાં પણ મદદરૂપ રહે છે. જુદા જુદા રહેઠાણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓની વિશાળ વિવિધતાની સરખામણીએ આપણે ખૂબ થોડા જાણીતા પ્રાણી અને વનસ્પતિઓની ચર્ચા કરી. પ્રાણ 7માં સૂચના કરેલી હર્બેરિયમ બનાવવાની પ્રવૃત્તિ કરી ત્યારે તમે પણ વિવિધ પ્રકારની વનસ્પતિઓની નોંધ લીધી હશે. તો પૃથ્વી પરના તમામ વિસ્તારોની વનસ્પતિઓના પર્ણોના હર્બેરિયમની વિવિધતાની કલ્પના કરો. દરેક જગ્યાએ વનસ્પતિ પણ વિવિધ પ્રકારના હોય છે. ભૂનિવાસસ્થાનમાં ઉગતી વનસ્પતિ અલગ હોય છે, જલીય નિવાસસ્થાનમાં વનસ્પતિ જુદી હોય છે, તેમજ પર્વતીય પ્રદેશમાં પણ વનસ્પતિ જુદી જ હોય છે. એક વનસ્પતિ, ધારો કે જલીય નિવાસસ્થાનવાળી વનસ્પતિ, આપણને ભૂનિવાસસ્થાન કે પર્વતીય પ્રદેશમાં જોવા મળતી નથી. આમ એક જ જગ્યાએ એટલે કે એક જ અનુકૂલન સાધી શકતી વનસ્પતિ અન્ય કોઈ ઠેકાણે જોવા મળતી નથી. તો હવે આપણે 9.4માં વિદ્યાર્થી મિત્રો સમજીએ સજીવોની લાક્ષણિકતાઓ, કે આ સજીવોમાં કઈ કઈ લાક્ષણિકતાઓ, કઈ કઈ ખાસિયતો રહેલી હોય છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓર્ગેનિઝમ્સ. આપણે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી અને ઘણી વનસ્પતિ તથા પ્રાણીઓની આપણે ચર્ચા કરી, જેમ કે આપણે ભૂનિવાસસ્થાન તેમજ જલીય નિવાસસ્થાન વિશે સમજ્યા અને તે ભૂનિવાસસ્થાનની અંદર આપણે રણ પ્રદેશ, પર્વતીય પ્રદેશ અને ઘાસના મેદાનો તેમજ દરિયા કિનારાની નજીકના વિસ્તારો સમજીએ. ત્યારબાદ જલીય નિવાસસ્થાનની અંદર સમુદ્ર, તળાવ, સરોવર, નદી વિશે આપણે સમજ્યા. આપણે વિવિધ વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ, વનસ્પતિઓ અને પ્રાણીઓની યાદી કરી. થોડી વાર અટકીને આપણી યાદીમાં રહેલા ઉદાહરણોમાં કેટલા સજીવ છે તે વિશે વિચારીએ. તો ચાલો જંગલમાંથી મળી આવતા ઉદાહરણની વાત કરીએ. વૃક્ષો, વેલાઓ, નાના મોટા પ્રાણીઓ, પક્ષીઓ, સાપ, જંતુઓ, ખડકો, માટી, પાણી, હવા, સૂકા પાંદડા, મૃત પ્રાણીઓ, બિલાડીના ટોપ એટલે કે જે મશરૂમ અને શેવાળ એટલે કે મોસ, એ જંગલમાં રહેલી વસ્તુઓના થોડાક ઉદાહરણો છે. તો જંગલની અંદર શું શું જોવા મળે છે? તો જંગલની અંદર આપણને વૃક્ષો, વેલાઓ, પ્રાણીઓ, પક્ષીઓ, સાપ, કીટાણુઓ, ખડકો, માટી, પાણી, હવા, સૂકા પાંદડા, મૃત પ્રાણીઓ, બિલાડીના ટોપ, શેવાળ, આ બધું જ, એ સિવાય પણ અન્ય કચરો આપણને જંગલમાં જોવા મળે છે. તો આમાંથી કેટલા સજીવ છે? એટલે કે વધારે પડતો જો સમય થઈ જાય, વધારે પડતા વર્ષો વીતી જાય તો આમાંથી કેટલા મૃત અવસ્થામાં પણ આપણને જોવા મળે. હાલમાં તમારી આસપાસ દેખાતી કેટલીક વસ્તુઓમાં કેટલીક સજીવ છે અને કેટલીક નિર્જીવ જૂથની છે તે વિશે આપણે વિચારો. કારણ કે કોઈ એક વસ્તુ લાંબા સમય સુધી સજીવ રહી શકતી નથી. માત્ર જે અજૈવિક વસ્તુઓ છે જેમ કે ખડક છે,
સૂકા પાન એટલે અમુક નિર્જીવ જે વસ્તુઓ હોય તે જ તમને ખડકો છે, પર્વતો છે, પહાડો છે, હવા છે, એ જ વસ્તુઓ તમે ત્યાં લાંબા સમય સુધી જોઈ શકો. બાકી જે જૈવિક વસ્તુઓ છે તે આપણને લાંબા સમય સુધી મૃત અવસ્થામાં જોવા મળે છે. કે વિશે કેટલાક કિસ્સાઓમાં આપણા માટે તે જાણવું સરળ છે, જેમ કે આપણા ઘરમાં રહેલી ખુરશી ટેબલ જેવી વસ્તુઓ જીવંત નથી. એડવર્ડ વિયર દ્વારા લખાવેલી કવિતા તદ્દન મૂર્ખતા, એ જે કવિતા લખેલી હતી એ પહેલી વાંચી રહી હતી. અહીં એક કવિતાનો ભાવાનુવાદ આપેલો છે. ટેબલે ખુરશીને કીધી એક વાત કે આની તને કંઈ થોડી છે જાણ, ગરમીમાં તાપ કેરો છે બસ સંતાપ, ને પગની ચીરાની તો શું કરું વાત, થયું થોડી જો આપણે બે મારીએ લટાર તો નાની મોટી કંઈક વાતો બે થાય. એટલે કે વાતો આંટો મારતા મારતા વાતો કરી શકાય. ખુલ્લી હવાનીએ મળે મોંઘી સોગાદ, એમ ટેબલ માડી વાત ખુરશી સંગાથ. એમ કે ખુલ્લી હવા મળી, ખુલ્લી હવા આપણને મળે એ બી એક ભેટ મળી બરાબર કહેવાય. ખુરશીએ અકળાઈને વાળ્યો જવાબ, આપણા જેવાથી તો કેમેય ચલાય. એટલે કે જે ચાલી શકે છે, જે સજીવ છે, તેમને કેવું સરસ કે ખુલ્લી હવાનો પણ લાભ મળી શકે. જ્યારે ખુરશી ટેબલ કહે છે કે આપણાથી તો કેવી રીતે ચલાય, કારણ કે તે તો નિર્જીવ છે. મૂરખ જેવું તું આમ સાને અકળાય, જાણે છે ડગલું નહીં એકે મંડાય. આપણને ખબર જ છે કે આપણાથી એકે ડગલું મંડાવાનું નથી, પછી શું કરવા અકળાવાનું. નિશાસો નાખી પછી ટેબલ ચિલ્લાય કે કોશિશ કરવામાં શું તારું છે જાય. એમ કે આપણે કોશિશ તો કરી જોઈએ, પણ નિર્જીવ વસ્તુ ક્યારેય ચાલી શકે નહીં, કોઈ ખસેડે તો જ ચાલી શકે. સરખા છે પાયા આપણા બેની પાર, શું કામના બે બે પગથી ચલાય. એટલે કે ખુરશીને પણ કહે છે અને ટેબલને પણ કહે છે કે આપણા બંનેની પાસે પાયા કેટલા છે, બે બે છે. બંનેની પાસે ચાર ચાર પાયા છે, તો આપણે બેના પાયા ભેગા કરીએ તો આપણાથી ચાલી શકાય. પરંતુ આ તો એક મજાકની જ વાત છે, કારણ કે નિર્જીવ વસ્તુ ક્યારેય ચાલી શકતી નથી. પહેલી અને બુઝોને કવિતા ખૂબ જ હાસ્યાસ્પદ લાગી, કારણ કે તેઓ જાણે છે કે ખુરશી અને ટેબલે જીવન નથી, કે તે વાત કરી શકે કે ચાલી શકે. ખુરશી, ટેબલ, પથ્થર, સિક્કો સજીવ નથી. તે સિવાય ઘરમાં ઘણી બધી ચીજવસ્તુઓ છે જે નિર્જીવ અવસ્થામાં છે, તો તેને આપણે ઘણા લાંબા સમય સુધી જોઈશું તો પણ આપણને તે જ અવસ્થામાં જોવા મળશે. તે જ રીતે આપણે એ પણ જાણીએ છીએ કે આપણે તથા દુનિયામાં તમામ લોકો સજીવ છે. આપણે આપણી આસપાસ એકદમ સજીવ હોય તેવા કૂતરો, બિલાડી, વાનરો, ખિસકોલીઓ, કીટકો તથા બીજા કેટલા પ્રાણીઓને જોઈએ છીએ. આપણી આસપાસ રહેલા પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિ અને મનુષ્યો બધા સજીવ છીએ કે જે હજારો લાખો વર્ષ સુધી ટકી શકવાના નથી. કોઈ વસ્તુ સજીવ છે તે આપણે કઈ રીતે જાણી શકીએ? ઘણીવાર એ નક્કી કરવું અઘરું હોય છે. આપણને એવું કહેવામાં આવે છે કે વનસ્પતિ સજીવ છે, પરંતુ તેઓ કૂતરા કે કબૂતરની માફક હલનચલન કરતા દેખાતી નથી. જ્યારે એટલે કે વનસ્પતિ સજીવ છે પરંતુ તેનો વૃદ્ધિ અને વિકાસ થાય છે, પરંતુ માત્ર પોતાની જગ્યા પર જ. જ્યારે પ્રાણીઓ જે છે એ કૂતરા કબૂતર તે મનુષ્યની જેમ વૃદ્ધિ થાય છે, વિકાસ થાય છે અને હલનચલન પણ કરી શકે છે. જ્યારે વનસ્પતિ હલનચલન કરી ન શકે તેવું સજીવ ગણાય. જ્યારે ગાડી કે બસ એ હલનચલન કરે છે પણ આપણે તેને નિર્જીવ જ ગણીએ છીએ. ગાડી અને બસ, કોઈ પણ વ્હીકલ, કોઈ પણ વાહનો, તે પોતે હલનચલન કરે છે, છતાં પણ આપણે તેને ગણતરી કરીએ છીએ નિર્જીવમાં, કારણ કે એ તે પોતે નથી ચાલતી. તેને જો માણસ દ્વારા ચલાવવામાં આવે તો જ તે ચાલી શકે છે, તેથી તેની સરખામણી નિર્જીવમાં થાય છે. સમયની સાથે વનસ્પતિ અને પ્રાણીઓના કદમાં વધારો થાય છે, પણ તો પછી ઘણીવાર આકાશમાં રહેલા વાદળનું કદ પણ વધતું હોય એવું જણાય છે. શું એનો મતલબ એ થયો કે વાદળા સજીવ છે? શું સજીવો કોઈ સામાન્ય લક્ષણો ધરાવે છે કે જે તેને નિર્જીવથી અલગ બનાવે છે?
એટલે કે વાદળા પણ મનુષ્યની જેમ આવે છે અને જાય છે, પરંતુ તે પાણી દ્વારા અવર જવર કરતા હોવાથી તેને જીવમાં ગણતરી કરી છે. તમે પોતે સજીવ હોવાનું એક અદ્ભુત ઉદાહરણ છો. તમારામાં એવું કયું લક્ષણ છે કે જે તમને નિર્જીવથી જુદા તારવે છે? કારણ કે મનુષ્ય પોતે વૃદ્ધિ અને વિકાસ કરે છે, તેમજ હલનચલન કરી શકે છે, તેથી આપણે નિર્જીવથી જુદા પુરવાર થઈએ છીએ. તમારી નોંધપોથીમાં આવા કેટલાક લક્ષણોની યાદી બનાવો. તમારી યાદી જુઓ અને વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ જોવા મળતા લક્ષણોને તેની સાથે સરખાવો. આમાંના કેટલાક લક્ષણો કદાચ બધા સજીવોમાં સામાન્ય રીતે જોવા મળે છે, જેવી રીતે ટ્યુબલાઇટ, પંખો, એ પણ ચાલુ થઈ શકે છે. પરંતુ કહેવાય કેવી વસ્તુ? નિર્જીવ, કારણ કે તેને માણસ દ્વારા ચલાવવામાં આવે છે. કોઈ પણ વાહનો હોય, ગેસ હોય, તે ચાલુ થઈ શકે, પરંતુ ક્યારે? વસ્તુ તો તે નિર્જીવ જ કહેવાય. તેને માત્ર માણસ દ્વારા જો ચાલુ કરવામાં આવે, કોઈ સજીવ દ્વારા ચાલુ કરવામાં આવે, તો તે હલનચલન કરી શકે છે.